જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ 2, વિષય ગુજરાતી, એમાં 9મો પાઠ છે આપણે સૌ તોફાની. તો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 159 ઉપર પહેલાં જે ગીત આપેલું છે એ જોઈએ. વડલા ડાળે વાંદરા ટોળી, કરતી હુપાહુપ છાના મનો જોયા કરું, થઈને ચૂપાચૂપ વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ. એક મોટો બુડિયો એ વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. છાપરા કૂદે કૂદે અગાશી, એવા એ બહાદુર, એવા એ બહાદુર. છાનો મનો જોયા કરું, થઈને ચૂપાચૂપ લીમડા કેરી ખાઈ લીંબોડી. અહીંયા કેરી એટલે ઓલી ફ્રૂટ ફળ આવે ને એ કેરી નહીં, પણ લીમડાના જે ઝાડ હોય ને, લીમડાનું ઝાડ, એમાં જે ફળ થાય એને શું કહેવાય? લીંબોડી, એટલે કે લીમડાની લીંબોડી. પછી વડના ખાઈ ટેટા, કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા. ઠેકડા મારે મારે ગુલાટી, કરતા ઝૂટા ઝૂટ કરતા ઝૂટા ઝૂટ. છાના મનો જોયા કરું, થઈને ચૂપાચૂપ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં ક્રમ લખો. એમાં પહેલું, વાંદરા ટોળી ક્યાં હુપાહુપ કરતી હતી? તો વાંદરા ટોળી છે એ આંબા ડાળે, પછી આંબલી ડાળે કે પછી વડલા ડાળે ક્યાં હુપાહુપ કરતી હતી? આપણે જોયું ને કાવ્ય, તો શું આવશે એમાં? વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ, એટલે કે પહેલામાં આવશે ક, વડલા ડાળે. બીજું, બુઢિયો વાનર કોણ હતો? અ, વાનરનો ચોકીદાર. બ, વાનરનો સરદાર. કે પછી ક, વાનરનો રખેવાળ. તો એમાં છે એ બુઢિયો વાનર એ શું હતું? એ હતો વાનરનો સરદાર, એટલે બીજામાં આવશે બ. ત્રીજું, બુઢિયા વાનરની પાછળ કેટલા વાનર છે? તો આપણે પંક્તિ જોઈ ને કે એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12, એટલે શું આવશે ત્રીજામાં? અ, 10-12. ચોથું, વાંદરા શું ખાય? કેળા બટાકા કે પછી લીંબોડી? વાંદરાઓ શું ખાય? તો આપણે આમાં જોયું ને, તો એક તો કેટલા ફળ આવ્યા? 3. એક કેરી, બીજું લીંબોડી અને ત્રીજું વડના ટેટા. તો આમાં કયું ફળ આપેલું છે? લીંબોડી છે ને, એટલે ચોથામાં લખવાનું ક, લીંબોડી. પાંચમું, વાંદરા નીચે શું નાખે? પાંદડા ગોટલા કે પછી કેરી? વાંદરાઓ છે એ કેરી ખાઈને એના ગોટલા નીચે નાખે ને, એટલે પાંચમામાં આવશે બ, ગોટલા. ફરીથી એકવાર, પહેલામાં આવશે ક, બીજામાં બ, ત્રીજામાં અ, ચોથામાં આવશે ક અને છેલ્લે પાંચમામાં આવશે બ. હવે આગળ જોઈએ. આગળ પ્રશ્ન નંબર 3. શબ્દને સાચા ક્રમમાં ગોઠવી ગીતની પંક્તિઓ લખો. ખાઈ લીંબોડી, કેરી લીમડા. તેમાં પહેલાં શું આવશે? લીમડા. પછી આવશે કેરી, પછી ખાઈ અને છેલ્લે આવશે લીંબોડી. કે લીમડા કેરી ખાઈ લીંબોડી. પછી બીજું, ટેટા ખાઈ વડના. તો શું આવશે એમાં? વડના, પછી આવશે ખાઈ અને છેલ્લે આવશે ટેટા. કે વડના ખાઈ ટેટા. પછી ખાઈને કેરી કેરી, ખાઈ હેઠા ગોટલા નાખે. તેમાં શું આવશે? પહેલાં આવશે કેરી, ફરી પાછું કેરી, પછી પછી આવશે ખાઈ, પછી છેલ પછી ખાઈને, પછી આવશે ગોટલા, પછી આવશે નાખે ને છેલ્લે આવશે હેઠા. કે કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા. પછી ગુલાટો મારે મારે ઠેકડા, ઝૂટા ઝૂટ કરતા. તો એમાં પહેલાં શું આવશે?
ठेकड़ा मारे। पची पची शू आवशे? एना पची आवशे मारे गुलाटो, पची आवशे करता, अने छेल्ले आवशे झूटा झूट। के ठेकड़ा मारे मारे गुलाटो, करता झूटा झूट। तो फरीथी छे आपणे एक वार पंक्ति जोईए। लीमड़ा केरी खाई लींबोड़ी, वडना खाई टेटा, केरी केरी खाई खाई ने गोटला नाखे हेठा। ठेकड़ा मारे मारे गुलाटो, करता झूटा झूट। प्रश्न नंबर 4, योग्य रीते जोड़ी गीतमांथी ए पंक्ति शोधो। एमां पहेलुं, वांदरो क्या क्या कूदे छे? तो वांदरो शू कूदे? छापरा, डाळ, अगासी कूदे, वाड कूदे के पछी नदी कूदे? तो आपणे छे आपणे आगळ जे काव्ये जोई ने ए के गीत, ए गीतना आधारे छे ए टिक करवानुं के वांदराओ शू कूदी शके, छापरा, अगासी, डाळ, वाड। તો આપણે ગીતમાં જોયું ને તેમાં વાંદરાઓ શું કૂદે? છાપરા કૂદે અને અગાશી કૂદે। તો પછી છે એ નીચે એ પંક્તિ લખવાની, છાપરા કૂદે કૂદે અગાશી એવા એ બહાદુર। પછી બીજું, વાંદરો શું શું ખાય? એ લીંબોળી ખાય, પછી કેરી ખાય, ચીકુ ખાય, ટેટા ખાય કે પછી કેળા ખાય? આપણે કાવ્યમાં જોયું ને તો એ છે એ વડના ટેટા ખાય, પછી લીમડાની લીંબોળી ખાય, અને બીજું કયું ફ્રૂટ ખાય? તો એમાં આવશે કેરી। તો હવે છે એ પંક્તિ એ કાવ્યમાંથી શોધીને લખવાની કે લીમડા પછી સોરી લીંબોળી કેરી કે પછી ટેટા ખાય એ, તો આ પંક્તિ છે એ નીચે લખવાની કે લીમડા કેરી ખાય લીંબોળી, વડના ખાઈ ટેટા, કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા। ફરીથી છે આપણે બંને પંક્તિઓ જોઈએ। પહેલી પંક્તિ કઈ આવશે? છાપરા કૂદે કૂદે અગાશી એવા એ બહાદુર। પછી બીજામાં, લીમડા કેરી ખાઈ લીંબોળી, વડના ખાઈ ટેટા, કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા। હવે આગળ જોઈએ ત્રીજું, વાંદરો શું શું કરે? એ ઠેકડા મારે, દોડમ દોડ કરે, નાચે, ગુલાટો મારે, ભાગમ ભાગ કરે કે પછી ઝૂટા ઝૂટ કરે? તો આપણે છે આ ચિત્રમાં પણ દેખાય છે ને એ શું કરે છે અત્યારે? તો ઝૂટમ ઝૂટ। પણ એવી પંક્તિ છે એ કાવ્યમાંથી શોધીને લખવાની। તો એ ગીતમાં કઈ કઈ હતી? તો એ ઠેકડાઓ મારે, પછી ગુલાટો મારે અને ઝૂટા ઝૂટ કરે। તો હવે એ પંક્તિ અહીંયા લખવાની, તો જોઈએ, ઠેકડા મારે મારે ગુલાટો, કરતા ઠેકડા મારે મારે ગુલાટો, કરતા ઝૂટામ ઝૂટ। તો આજ માટે આટલું જ, આગળ છે એ આપણે પછીના વિડીયોમાં જોશું।